હેલો વેલકમ વેલકમ ટુ અનધર એડિશન ઓફ પંચાયત પોડકાસ્ટ અને આજે આપણી સાથે છે ટીમ હેલારો વન બાય વન હું ઇન્ટ્રોડક્શન આપી દઉં ધીસ ઇઝ આયુષ અભિષેક પ્રતિક મિત અને આપણો ચિરાયુ અને આજે આપણે આ પંચાયત પોડકાસ્ટમાં હેલારો સિવાય ફિલ્મ મેકિંગની ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ઘણી બધી ચર્ચાઓ કરવાની છે પંચાયત કરવાની છે સસ્તી કરાવ ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ ઓન વિનિંગ ધ નેશનલ અવોર્ડ તમારા બંને માટે તો આ બીજો નેશનલ અવોર્ડ કહેવાય આના પહેલાં તમે ગુંગા પહેલવાન માટે નોન ફીચર ફિલ્મ માટે તમે જીત્યા છો 2015માં સો તમને તો હેબિચ્યુએટ એટલે તમે આમ પિક્ચર બનાવો ત્યારે તમે એવું વિચારીને જ બનાવો છો કે આપણે નેશનલ અવોર્ડ લાવે ને એવી પિક્ચર બનાવી એવું કહેવું તો ના જોઈએ પણ નથી એવું એટલે આ એકચ્યુઅલી ગોલ્ડન લોટસ આપતા હોય છે લોકો એવું છે પોલિટિકલ સિચ્યુએશન છે એના હિસાબે ભી કદાચ હોય શકે આ હેલારો મૂવી નો થોટ પ્રોસેસ ક્યાંથી શરૂ થયો વોટ્સ ધ સ્ટોરી અમારા એક મિત્ર છે તુષાર દવે એક્ટર છે એમણે મને એક વાર્તા સંભળાવેલી અને લોકવાર્તા છે ઘણી બધી વાર્તાઓ એવી હોય છે ને કે જે તમારી અંદર ક્યાંક રહી જાય તો એવું જ આનું કંઈક થયું હશે અને ઘણી એવી વાર્તાઓ હોય છે કે જે તમને જુદા થ્રેડ્સ આપે થોટ્સના તો મારી સાથે એવું થયું કે આ વાર્તાનું જે કેરેક્ટર છે એના જે કેરેક્ટર્સ છે એ કેરેક્ટર્સ રહી ગયા અને અલગ 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 હું જે પ્રકારના વિચારો એ વખતે કરતો હતો કોઈ નાટક લખવા માટે તો એ બધા થોટ્સ બધા ભેગા થયા અને પછી મને કંઈક કશુંક આવ્યું અને એટલામાં હું ને પ્રતિક એક જગ્યાએ ગરબામાં જ ગયેલા ત્યારે પ્રતિકને હું જસ્ટ વાતો કરતા હતા બધી ફિલ્મો બને છે ગુજરાતીમાં એ વિશે વાત કરતા હતા પ્રતિક કે આપણ કુછ બનાતે હૈ તો બધું બનાવીએ ને તો આવું કશુંક આપણે બનાવીશું એમ કરીને મારાથી પેલું બોલાઈ ગયું એક એ મૂળ વાર્તાનો વન લાઈન જેને મેં મારી રીતે ક્રિએટ કરેલી કશીક તો પ્રતિકને બહુ મજા પડી પ્રતિક સર એ તો ફીચર ફિલ્મ હે તો અમે લોકોએ પછી મિતને અને આયુષને સંભળાવી અને અમને બધાને એક સરખી કીક વાગી આખી આ વાત સાંભળીને અને પછી એવું ડિસાઇડ કર્યું કે ચલો યાર આના પર કરીએ કામ અને પછી શરૂ કર્યું આમ ચેલેન્જિંગ બહુ જ કેમ કે એવું ચેલેન્જિંગ નહીં કે શું ચાલે છે ને શું બનાવી રહ્યા છે એવું ચેલેન્જિંગ નહીં પણ એવી પહેલી જ લાઈન એવી છે વાર્તાની કે કચ્છના 1975ના રણની વચ્ચોવચ્ચે એક એવું ગામ છે જેનું શહેર કે બીજા કોઈ ગામ સાથે કોઈ કનેક્શન નથી એટલે એ પહેલી જ લાઈન એવી હતી કે આપણે રણ શોધવાનું અને રણની વચ્ચોવચ્ચ એક ગામ શોધવાનું જો ના મળે તો બનાવવાનું કે લોકો કહે છે ને કે તમે ફિલ્મ બનાવી અને પછી વિચાર આવ્યો હશે કે આ તો શું થઈ ગયું અથવા તો આ થશે કે નહીં પણ અમને પહેલાં જ ખબર હતી કે આ બહુ ચેલેન્જિંગ છે એટલે સૌથી પહેલાં અમે લોકો ચાર જણા એ બાબતે પહેલાં અગ્રી થયા કે આ ઇનવે બહુ મોટો પ્રોજેક્ટ થશે ને ઇનવે એવી ફિલ્મ થશે કે જે આપણા બહુ બધા વર્ષો અને આપણી આપણું બહુ જ મહેનત અને ડેડિકેશન માંગશે અને અમે લોકો એના માટે તૈયાર હતા બધા જ પૂછી રહ્યા છે જ્યારથી નેશનલ અવોર્ડ જીતી છે ત્યારથી કે ક્યારે ભાઈ રિલીઝ ક્યારે કરો છો ટ્રેલર ને સોંગ્સ ને ઢીકણું ને ફલાણું યુ હેવ બીન વેરી સિક્રેટિવ અબાઉટ ધ ફિલ્મ ખાલી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક જ પેજ પર એક જ વસ્તુ એક જ ફોટો છાપ્યા કરે છે શુડ વી જસ્ટ કેરી ઓન વિથ ધ ટ્રેડિશન ઓર જસ્ટ લાફિંગ મૂળ સ્ટોરી તમે લખી છે અને ડિરેક્શન તમારું છે સ્ક્રીન પ્લે માં તમે બંને સાથે રહેતા અને પ્રતિક તમે એડિટર પણ છો યુ આર ધ ક્રિએટિવ ડિરેક્ટર ક્રિએટિવ એન્ડ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર પ્રોડ્યુસર ઓકે બંને તમે બંને ઓકે પણ એ જે વાત તમે કીધેલી પ્રતિકને જ્યારે પ્રતિકના હાથમાં દીવો હતો અને આરતી ચાલી રહી હતી તો એ વાત શું હતી એક્ઝેક્ટ શું તમે વાર્તા કીધી એક્ઝેક્ટ નાઇસ વે ઓફ ગેટિંગ યે મારે જે બોલવું છે એ બોલી સીધે સીધે હાથ છે નહીં તો ઉલટા હાથ છે કાન પકડા મને લાગે છે આ લોકો પિક્ચર ભી એવી જ રાખી રિલીઝ થશે ને આ ચાર જણ ખાલી હસ્યા કરશે અડી ત્રણ કે એટલે તો જીત્યા છે બહુ લેયર્ડ છે 20 વર્ષ પછી રિલીઝ થઈ રહી પણ એ વાર્તા એવી જ હતી કે કચ્છના રણની વચ્ચોવચ્ચ એક એવું ગામ છે કે જ્યાં બહેનો છે અને એ સપરેશનની લાઈફ જીવી રહી છે અને એક દિવસ એમને કોઈ એવું માણસ મળે છે કે જેના લીધે એ લોકો પોતાનું સેલ્ફ એક્સપ્રેશન એ લોકોને મળે છે આ તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બી વાંચી લીધેલું જેટલા પણ ફોટોગ્રાફ્સ અમે જોયા છે કે એક બે નાનકડી મોટી ગ્લિમ્સ અમે જોઈ છે મૂવીની એના પરથી એ જાણ થાય છે કે આવી ફિલ્મ ગુજરાતી ઓડિયન્સ માટે બનાવી
એ બહુ ટ્રિકી સરફેસ છે. યુઝ્યુઅલી હું અગર પિક્ચર બનાવવાનું વિચારું, અને હું વિચારી જ રહ્યો છું કે મારે આવી એક કમર્શિયલ સ્ટોરી કે કમર્શિયલ વસ્તુ વિશે વાત કરવી છે, આપણા જેટલા બી ફિલ્મ મેકર્સ છે, આપણા કોલીગ્સ છે, આપણા મિત્રો છે ઇન્ડસ્ટ્રીના, એ લોકો યુઝ્યુઅલી એક કમર્શિયલ ટોપિક જ ઉપાડે છે જેથી એ બોક્સ ઓફિસ પર વધારે સારા રિટર્ન્સ આપી શકે. એટલે અમે પણ જે વિચારી છે મૂવી કોમેડી ફેક્ટરી એ કે જેટલા પણ અમને આઈડિયાઝ આવે એ ડિરેક્શનમાં જ અમે વિચારીએ. પણ તમે એક એવો રૂટ સિલેક્ટ કર્યો કે વિચ ઇઝ લેસ ટ્રાવેલ્ડ, લિટરલી લેસ ટ્રાવેલ, કારણ કે તમે જ્યાં શૂટ કરેલું રણની વચ્ચો વચ્ચ આખો તમે એક સેટ બનાવ્યો છે, ધેટ વોઝ નેવર એવર ટ્રાવેલ્ડ ટેરિટરી. એ કન્વિક્શન ક્યાંથી આવે કે તમને એવું મક્કમતા એ કઈથી આવે કે ભાઈ હા તમે આ સિલેક્ટ કરશો સ્ટોરી તો લોકોને ગમશે? પ્રતિક, વોટ આર યોર થોટ્સ? ગુંગા પહેલવાન કે બાદ મેં હમ લોગ જબ ભી એસા કુછ સોચતે થે કે કુછ ક્રિએટિવ અભી કુછ નયા કરના હૈ નયા કરના, અને અભિષેક ભાઈ અમારે લિયે કાફી સારા લિખ રહે થે ઉસ ટાઈમ પર કમર્શિયલ પ્રોજેક્ટ્સ મેં, તો અમારા હમેશા યે હોતા થા ડિસ્કશન, ઓર બીચ મેં હમને કુછ ઓર લિખના ભી શુરુ કિયા થા, એક સ્ટોરી કે ઉપર કામ કરના શુરુ કિયા થા. અગર અચ્છા હોગા ઓર એન્ગેજિંગ હોગા તો ઓડિયન્સ દેખેગી, તો ઇટ ડઝન્ટ મેટર. લાઈક કમર્શિયલ સિનેમા કે જો માપદંડ હૈ વો અલગ અલગ હૈ, મતલબ એસા લાઈક કહાની ભી કમર્શિયલ ફિલ્મ હૈ, રાજી ભી કમર્શિયલ ફિલ્મ હૈ, ઓર પિંક ભી કમર્શિયલ ફિલ્મ હૈ, ઉસકો નોન કમર્શિયલ નહીં બોલ સકતે. આર્ટિકલ 15 ઓલસો, આર્ટિકલ 15 ઓલસો. તો અબ અગર એસા હૈ કે આઈ થિંક ઇફ ધ સ્ટોરી ઇઝ એન્ગેજિંગ એન્ડ ઇટ્સ ટ્રુ ટુ ઇટ્સ કોર, કે અગર વો એક સસ્પેન્સ થ્રિલર હૈ તો સસ્પેન્સ થ્રિલર હોની ચાહીએ, વો સ્ટે ટ્રુ ટુ ઇટ્સ કોર એન્ડ ઓલ ઇટ્સ મતલબ એસા આસ્પેક્ટ્સ અબાઉટ ઇટ, અબાઉટ ધ સ્ટોરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એન્ડ હાઉ ઇટ્સ મેડ, અગર વો સહી હૈ તો ઓડિયન્સ પકડેગા, ઇતના કોન્ફિડન્સ થા. ઓર ફિર એસા કુછ નહીં થા કે યાર ઇસ ટાઈપ કી સ્ટોરી ઢૂંઢતે તબ જા કરકે અપના કામ બનેગા, તો વો થોટ પ્રોસેસ સે નહીં ચલે, યે ઓડિયન્સ કો બોલેંગે તો મજા આયેગી. સો ધેર વોઝ નો બેક ચેનલિંગ કભી નહીં થા, રિવર્સ વર્કિંગ નહીં થા. હા, કરેક્ટ. એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે, અમારે ગુંગા પહેલવાન માટે જે એવોર્ડ મળ્યો ને પછી અમારા એક બે મિત્રો છે એ લોકોએ પેલું જે આમ ટ્રેડિશનલ માઇન્ડસેટ વાળા હોય ને કે લો આટલા કરોડ ફિલ્મ બનાવો, પૈસા છે તો ફિલ્મ એવું નથી કરવું, ફિલ્મ છે તો પછી પૈસા તો ક્યાંથી મળી જશે, પણ સ્ટોરી મળવી જોઈએ તો પછી આગળની પ્રોસેસ. એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરે વાત કરી છે ભાઈ મુદ્દાની, બટ હેલારો મૂવી હેઝ બીન એપ્રિશિએટેડ બાય ધ ક્રિટિક્સ ઓબ્વિયસલી, જે ભારત દેશનું સૌથી મોટું અવોર્ડ કહેવાય, નેશનલ અવોર્ડ ફોર ધ બેસ્ટ ફીચર ફિલ્મ. હવે ઓડિયન્સ સુધી આ વાર્તા જ્યારે પહોંચશે ત્યારે તમને શું, તમારા કોઈ એક્સપેક્ટેશન છે કે શું ઇટ ડુ, વિલ ઇટ સ્ટેન્ડ ટ્રુ ટુ ધ અવોર્ડ વિચ હેઝ બીન ગિવન, અને કમર્શિયલી આ કેવું વર્ક કરશે, તમારા દિમાગમાં શું વિચાર છે? સરનો એક બહુ મસ્ત લાઈન છે, એવી છે કે ફિલ્મ હંમેશા એવી બનવી જોઈએ કે જે 5 વર્ષની બાળકી કે બાળક હોય 5 વર્ષનું એને પણ ગમવી જોઈએ, અને 75 વર્ષના એલ્ડરલી કોઈ દાદા કે દાદી હોય એમને પણ ગમવી જોઈએ. અમારી ફિલ્મનો ઉદ્દેશ્ય ક્યાંક ને ક્યાંક એવો છે કે ફિલ્મ એન્ટરટેનિંગ છે, અને એટલા માટે જ અમે આટલો સમય પણ લીધો બનાવવામાં. બસ એ સિક્વન્સમાં, એ એન્ટરટેનમેન્ટના ઝોનમાં લોકો એને લે અને જોવા જાય ને તો પણ અમારું કામ થઈ જશે. અમારું એવી જ એક્સપેક્ટેશન છે કે જે ઇન્ટેન્શનથી ફિલ્મ બની છે એમાં અમુક એક અમે અમને બધાને જે અપીલ કરે છે એવી એક વાત છે, એ વાત અગર જો લોકો લઈ લેશે ને તો અમે ક્યાંક ને ક્યાંક સફળ થઈશું એવું અમને લાગે છે. કેમ કે ઇસમે જૈસે એક દો ટેસ્ટ સ્ક્રીનિંગ, જૈસે અમારે ઓફિસમાં કુછ સ્ટાફ જૈસે નયા આયા થા, જિસમે મેં નહીં થા, સોરી મેરે કો કલ વાલા ટ્રેડિશન કરના હૈ, તો સોરી. ઓબ્વિયસલી વો ગુજરાત બેકગ્રાઉન્ડ સે ભી નહીં હૈ, મતલબ એક બેંગોલી હૈ, એક વો હિન્દી ભાષી હૈ, તો ઉનકો હમને દિખાયા, ઉન્હોને છોટી છોટી ચીઝે જો કી રખી હુઈ હૈ, મતલબ એસા વો ભી ઉન્હોને પકડ લી, ઉસકા ક્યા રિલેવન્સ હૈ વો પકડ લિયા. और ओवरऑल एक इमोशनल राइड है आप, क्योंकि गरबा बहुत स्ट्रांग माध्यम है हमारी फिल्म में, तो गरबा के फॉर्म में आप झूमते भी हो, आपको हंसी भी आएगी, आपको कहीं ना कहीं आप पैशनेटली बहुत फील भी करोगे उस स्टोरी के लिए. हाँ, आप कहीं दुखी भी होंगे, लेकिन इट इज़ एन ओवरऑल यू नो पैकेज विच आई फील के डिलीवर कर पाएंगे हम ऐसा. ये वाली धारणा बहुत है कि नेशनल अवार्ड मिला है तो आर्ट हाउस, पर राजू हिरानी को बैक टू बैक 3 स्वर्ण कमल मिले, बैक टू बैक 3 है ना, एंड राजू हिरानी ने आज तक ऐसी कोई फिल्म नहीं, और आज तक उसने ऐसी कोई फिल्म नहीं दी है कि जो ऑडियंस को नहीं अच्छी लगती हो. बाहुबली ने भी आज स्वर्ण कमल मळेलो छे बेस्ट फीचर फिल्म नो, अने जे हिलारो ने मळ्यो छे. એટલે આમ એવું છે કે ફિલ્મ કોઈ જોઈ નથી એટલે અત્યારે અમે બોલીએ તો બી લોકો સાથે બહુ કનેક્ટ નહીં થાય વાત, પણ લોકો ટ્રેલર જોશે ત્યારે એમને ખબર પડશે કે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ફિલ્મ કે જે
તમને ગમશે. બીજું કે હું કેટલાક ઉદાહરણો આપવા માંગીશ, જેમ કે રેવા, ચાલમન જીતવા જઈએ અને ચાલ જીવી લઈએ. આ બધી ફિલ્મો લોકોને ગમે છે. એક જુદા પ્રકારનું ઓડિયન્સ છે જે બે આર છેલ્લો દિવસ એ પ્રકારની યુથ ઓરિયન્ટેડ ફિલ્મો ચલાવે છે. અને એક એવા લોકો છે કે જે મોસ્ટલી તમે જોવા જાઓ ને તો 15 વર્ષથી 25 અથવા તો 35 વર્ષની ઉંમરના લોકો છે. પણ આપણે ત્યાં ગુજરાતી ઓડિયન્સ 35 પછીનું ઘરની બહાર નીકળે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે નથી નીકળતું. તો રેવા અથવા તો ચલમન જીતવા જઈએ અને ચાલ જીવી લઈએ ફિલ્મો જોવા માટે એવા લોકો ઘરેથી નીકળ્યા છે. અને એ ઓડિયન્સ 80% છે, પેલું 20% છે ખાલી. તો એ 80% ઓડિયન્સ છે ને એને પણ અમે લોકો ટાર્ગેટ કરવા માંગીએ છીએ, કેમ કે એ ખાલી યુથ માટે નહીં પણ બધા જ લોકો માટે ફિલ્મ છે. તો અમને લોકોને એવી આશા બહુ છે કે જે લોકો સારી ગુજરાતી ફિલ્મ જોવા માટે રાહ જોઈને બેઠા છે અને જે લોકોને અમુક પ્રકારની ચાલતી ફિલ્મો જોઈને એવું લાગે છે કે આ શું ચાલી રહ્યું છે, એ લોકોને ચોક્કસ આ ફિલ્મ અપીલ કરશે અને ગમશે. તમારી સાથે વાત કરું હું, આટલી બધી તમારે ચારેયની જે ટીમ છે, સો આઈ રિયલી લુક અપ ટુ યોર સ્ટાઇલ ઓફ વર્કિંગ. આઈ રિયલી વોન્ટ ટુ નો કે તમે કઈ રીતે વર્ક કરો છો, કઈ તમારી પદ્ધતિ છે જેનાથી હું કંઈક શીખી શકું. અને એકચ્યુઅલી આ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ, કારણ કે હું પણ જ્યારે પિક્ચર જોવા જઉં છું ગુજરાતી મૂવીઝ, તો હું એઝ અ વ્યુઅર જ જઉં છું. કે મેં જ્યારે કોઈ તેલુગુ ફિલ્મ ઘરે જોઈ રહ્યો છું તો આજે આ ગુજરાતી ફિલ્મ જોઈએ, અને હું હજી સુધી સેટિસ્ફાઈડ નથી થયો કે મૂવીમાં પૈસા ખર્ચીને જોઈએ ને કે કોઈ બી રીતની કમર્શિયલ રીતે મસાલેદાર મજા આવી જોઈએ કે કંઈ કામ રિયલાઇઝેશન કે જે બી પોસિબલ એક્સપિરિયન્સીસ મને થયા છે હજી સુધી જીવનમાં, એ એઝ અ વ્યુઅર વિધાઉટ એની નોલેજ ખાલી જોવામાં મને સેટિસ્ફેક્શન લાગતું જ નથી કે યાર. તો એનું કારણ તમને શું લાગે છે? આપણા જેવા જે લોકો છે ને, જે લોકોએ બહુ બધી ફિલ્મો જોઈ છે અથવા તો જે લોકોને સમજણ છે અથવા જે ક્રિએટર્સ છે, એ લોકોના ગમા અણગમા જુદા હોય છે અને નોર્મલ ઓડિયન્સના જુદા હોય છે. એટલે આપણે બહુ એન્ટરટેઈન ના થઈએ એવું મારી સાથે બી થતું જ હોય છે. પણ આપણે જો નોર્મલ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને આખી વાતને જોઈએ તો મને એવું લાગે છે કે ઓડિયન્સ બહુ જ ઇન્ટેલિજન્ટ છે. એને ઓનેસ્ટ ફિલ્મ ના હોય ને તો નથી ગમતી. દબંગ ઓનેસ્ટ ફિલ્મ હતી એટલે ચાલી, પણ જય હો ઓનેસ્ટ ફિલ્મ નહોતી એટલે ના ચાલી, એવું હું માનું છું. તે એ ઓનેસ્ટી અને ડિસઓનેસ્ટી કે પછી નોટ ઓનેસ્ટ એનો ફરક શું? એનો હા, બહુ મીડિયોકર રહીને તમે કોઈને, એટલે બહુ મીડિયોકર વેમાં કોમેડી કરીને આપો અને એ માણસને ગમે એવું બી બનતું હોય છે, પણ એમાં પણ તમે પછી મીડિયોકર થઈ જાઓ, મીડિયોકરિટીમાં પણ મીડિયોકર થઈ જાઓ તો એ નથી પહોંચતી એ વાત. એટલે કેવી છે કે જેમ કે હું સમજાવું કે ઘણી બધી વાર બહુ નેચરલી જોની લીવરને એ લોકો જે રીતે કોમેડી કરતા હતા, એ જોની લીવરને તમે 10 ફિલ્મોમાં જુઓ તો તમને 8 ફિલ્મોમાં હસવું નહીં આવે, પેલી 2 જ ફિલ્મમાં હસવું આવશે. કે જેમાં એ ભલે મીડિયોકર સીન છે પણ એમાં એટલી બધી ઓનેસ્ટીથી એ સીન કરવામાં આવ્યો છે ડિરેક્ટર, રાઇટર અને એક્ટરથી કે એ પહોંચે છે સીન. તો એવું આપણી ગુજરાતી ફિલ્મોમાં હું પોતે એવું માર્ક કરું છું કે આપણા બધા જ ફિલ્મ મેકર્સ અથવા તો આપણી બધી વાર્તાઓમાં આપણે ઓનેસ્ટ નથી રહેતા. આ સૌથી મોટો કદાચ ડ્રોબેક છે કે જેમાં આપણે બનાવતી વખતે આપણે ઓનેસ્ટ નથી, બનાવતી વખતે આપણને એવી ખબર નથી કે આપણે શું બનાવી રહ્યા છીએ. જેમ કે છેલ્લો દિવસ આઈ વોઝ પાર્ટ ઓફ ધ ટીમ, બરાબર, પણ એ ફિલ્મ મને આમ એઝ અ વ્યુઅર નથી ગમતી, હું એની સાથે કનેક્ટ નથી કરી શકતો. જે લોકોએ કનેક્ટ કર્યું છે એની સાથે, એ લોકોને મેં બહુ બધા લોકોને પૂછ્યું છે કે તમને કેમ આ ફિલ્મ ગમી ને આ ના ગમી, તો એ લોકો આ જ વાત કહે છે કે આમાં જે પણ થાય છે ને એમાં અમને મજા આવે છે, જે રીતે થાય છે એમાં અમને મજા આવે છે, પેલામાં નથી મજા આવતી. તો બસ આટલું જ ગણિત હોય છે. અને ગુજરાતી ફિલ્મોમાં આપણે ત્યાં તકલીફ એવી છે, 90% ફિલ્મ્સ એવી બને છે કે જે લોકો સાથે કનેક્ટ નથી કરી શકતી. ફોર્મ્યુલા ને સ્ટ્રક્ચર્ડ ને મેરે હિસાબ સે પ્રોબ્લેમ આઈ થિંક ફોર્મ્યુલા કા હો ગયા હૈ. છેલ્લો દિવસ વોઝ વન ઓફ ઇટ્સ કાઇન્ડ, ચલી પહેલી બાર આઈ થી, પહેલી બાર આઈ ઓર મતલબ એસા કોલેજ ટાઈપ કી કોમેડી ઓર યે વો ફ્રેન્ડ્સ એન્ડ કેરેક્ટર્સ મે મજા ભી આતા હૈ, ઉનકે જો કેમિસ્ટ્રી થા સબ મે મજા આતા હૈ એસા. અબ છેલ્લો દિવસ કા અગર ક્લોન બનાને કી કોશિશ કરેંગે તો એ ઓનેસ્ટી નહીં ચલેગી. ઓર વો બહોત સારા લોગોને કિયા હૈ, લવની ભવાઈ કા અગર ક્લોન બનાને કી કોશિશ કરોગે તો નહીં ચલેગી, ક્યુંકિ અબ વો મતલબ બાત હી એસી હૈ કે એક વો બન ગઈ, ઓડિયન્સ ને વો દેખ લિયા હૈ, તો અબ ઓડિયન્સ કો શાયદ નઈ સ્ટોરી કી ખોજે યા નયે ટાઈપ કા કુછ તુમ કોન્ટેન્ટ દો, તો મુજે લગતા હૈ વો બહોત બડા પ્રોબ્લેમ હૈ. ક્લોન કરતે વક્ત યે હો જાતા હૈ કે વો ક્લોન ભી ઠીક સે નહીં. એ પેલી ગુજરાતી વૃત્તિ કહેવાય ને કે ધંધામાં આ વસ્તુ ચાલી રહી છે, આઈટમ વેચો. નહીં આપ માનોગે નહીં, હમ યે ફિલ્મ લેકર કે ભી ફાઇનાન્સર્સ કે પાસ જાતે હૈ તો બોલતે થે કે યે સબ નહીં ચલતા હૈ ભાઈ. એઝ અ ક્રિએટર ઘણી વખત એવો વિચાર આવે, મારી કોમેડીની જ વાત કરું કે ધારો કે હું ઘણી વખત એકદમ સ્લેપસ્ટિક ટોયલેટ હ્યુમર કાઇન્ડ ઓફ લખું અને ઘણી વખત એકદમ સિરિયસ ડાર્ક હ્યુમર લખું. ઘણી વખત આ ઓડિયન્સને, અમુક ઓડિયન્સને આ જ ગમે, અમુક ઓડિયન્સને આ જ ગમે, એના કારણે મારી ઓડિયન્સમાં વેરિએશન આવી જાય. એટલે તમે જે છો એ કરવા તમે ઈચ્છો છો, પણ એઝ અ ક્રિએટર મારે બહુ બધું કરવું છે.
મારે એક સિરિયલ કિલરની પણ સ્ટોરી કેવી છે, મારે એક સુસાઇડની પણ સ્ટોરી કેવી છે, કે મારે એક આઉટ એન્ડ આઉટ સ્લેપસ્ટિક હ્યુમર વિધાઉટ નો બ્રેનર એક કોમેડી પણ બનાવી છે. પરફેક્ટ. તો વો આપકો વો બનાની હૈ ક્યોંકિ આપકો બનાની હૈ. આપ એસા નહીં સોચ રહે હો કે યે ચલ ગઈ હૈ તો યે બના દેતે હૈ ક્યોંકિ ઓડિયન્સ કો યે દેખના હૈ. વો વો ઉલ્ટા કરને જાતે હૈ ના તબ પ્રોબ્લેમ હોતા હૈ. એન્ટરટેનમેન્ટની વ્યાખ્યા એવી કે કોઈ માણસ જોઈને, કોઈ પણ વસ્તુ જોઈને બહુ ખુશ થાય, એને મજા પડે. આ વ્યાખ્યા જો કદાચ બધા ફિલ્મ મેકર રાખે તો. આપણી જ્યારે વાત થઈ હતી થોડા દિવસ પહેલા, ત્યારે તમે જે વ્યાખ્યા કીધેલી મને વધારે ચેનલાઇઝ લાગી હતી. અમારી વ્યાખ્યા એવી હતી કે એન્ટરટેનમેન્ટ એ માત્ર મજા આવી નહીં, મજા એટલે લાફવાલું નહીં. હા, એટલે તમે, હા, ઇન ધ સેન્સ કે તમારા બધા ઇમોશન્સ ને ભાવનાઓને ઉજાગર કરે એને એન્ટરટેનમેન્ટ કહેવાય. કે ફ્રોમ ધ સ્ટાર્ટ ટિલ ધી એન્ડ ઓફ ધ ફિલ્મ તમને હસવું આવે, તમને રડવું આવે, તમને ગુસ્સો આવે, તમને ડીકણું ફલાણું જેલસી એન્વી જે પણ હોય, એ બધા જ ઇમોશન્સ. અગર તમે ઇમોશન્સની એક 56 ભોગની થાળી પીરસો છો તો મારા હિસાબે એ એ એન્ટરટેનમેન્ટ છે. હું ઘણી વાર સરસ બોલતો હોઉં છું, પણ એક એ એ મુદ્દો છે. અને બીજો, અને બીજો સૌથી મોટો મુદ્દો એવો છે કે અત્યારે હાલ અમે અમારી ફિલ્મ વિશે વાત કરી રહ્યા છીએ, એનો મતલબ એવો છે કે અમે 4 એન્ટરટેન થયા છીએ ફિલ્મથી. બની શકે કે બીજા 400 અથવા 4000 4 લાખ લોકો ના થઈ શકે, પણ એના માટે છે ને, અગેન, તમારે ફિલ્મ મેકર તરીકે જ્યારે પણ ફિલ્મ બનાવતા હોય ત્યારે એ બહુ ધ્યાન રાખવું પડે કે આ માસને કેટલું એન્ટરટેઇન કરશે. જે અમે લોકોએ ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો કે ઓડિયન્સ નક્કી કરશે. અભિષેકભાઈ, એ કઈ રીતે નક્કી થાય? હું એ જ દુવિધામાં ઓછો ઓલવેઝ એ કહું કે તમે ઓલવેઝ તમે એ રીતે કહો કે ભાઈ તમારે એ બનાવવું જોઈએ કે ઓડિયન્સને ગમે ને એવું. હવે આજની તારીખમાં એક કન્ટેમ્પરરી યુથ છે કે જે ટિકટોક ને કન્ઝ્યુમ કરે છે, વડીલો પણ ટિકટોક પર આવી ગયા છે. એજ યુથ મારી એક સ્ટુડન્ટ છે સરયુ કરીને, શી ઇઝ અરાઉન્ડ 24-25 યર્સ ઓલ્ડ અને દુબઈની છે બેઝિકલી, શી ઇઝ નોટ ફ્રોમ હિયર. એણે હેલ્લારો જોઈને એને એટલી બધી ગમી કે રડી એ ફિલ્મમાં. ને આજે પણ એ મને દર એકાદ મહિને એકાદ વાર ફોન આવે ત્યારે મને કહેતો કે સર ક્યારે રિલીઝ કરો છો, મારે આ મોટા સ્ક્રીન પર જોઈ છે. મેં બહુ બધા લોકોને હું કહી નથી શકતી કે મેં આ ફિલ્મ જોઈ છે, અને મારા બધાને કહી દેવું છે બસ કે આ ફિલ્મ મેં જોઈ છે અને જુઓ એમ, રાઈટ. તો હવે આ એક એક્ઝામ્પલ એવું છે કે એક એવું માણસ કે જે ઇંગ્લિશ ફિલ્મો જ જોવે છે, એક એવી છોકરી કે જે આજના જમાનાની છોકરી છે, એટલે એને બધી જ ખબર છે કે દુનિયામાં એન્ટરટેનમેન્ટ કોને કહેવાય. અને એની એન્ટરટેનમેન્ટની વ્યાખ્યા પણ બહુ સિમ્પલ છે. પાછી એવું નથી કે એને પેલું જે પેલું નીશ ઓડિયન્સ જોવે છે એવું જ ગમે છે, એવું નથી. હા, એવું નહીં. એને હમણાં છેલ્લે કઈ ફિલ્મ જોઈ, કોઈ ગોલમાલ કે એવું કંઈક 2 કે 3, તો એને બહુ મજા પડી. આવા અલગ અલગ પ્રકારના માણસોને ફિલ્મ જો ગમતી હોય અને જો અપીલ કરતી હોય તો લોકોને ગમશે. પણ અત્યારે આ બધું બોલવું એ અસ્થાને છે. નહીં, પણ જૈસે આપને બોલા કે ટિકટોક વો ક્રિએટ કરતા હૈ તો વોહી લોગ મિશન મંગલ કો 200 કરોડ ભી પહોંચા દેતે હૈ ઓર વોહી લોગ રાજી જૈસી ફિલ્મ કો જિસમેં તો એક્ચ્યુઅલી કોઈ, અગર હમ ગુજરાતી સિનેમા કે માપદંડો સે દેખે તો કોઈ કન્વેન્શનલ એન્ટરટેનમેન્ટ હૈ નહીં, એસા બોલ સકતે હૈ. હિન્દી સિનેમા કોમેડી, હા, દેર ઇઝ નો કોમેડી એટ ઓલ, મતલબ એસા. હા, પણ બંનેમાં એક વસ્તુ કોમન છે ને, દેશભક્તિ. 8 કરોડમાં બનેલી ફિલ્મ 64 કરોડ કમાઈ, એનો મતલબ એ ફિલ્મ બધાને ગમી અને બહુ એન્ટરટેન કરી ગઈ. એ ફિલ્મનું નામ કહાની. હવે કહાનીને તમે તપાસો તો એમાં કોઈ હીરો નથી, એમાં કોઈ લવ સિક્વન્સ નથી, એમાં કોઈ આઈટમ સોંગ નથી. હા, એક બહુ કોમન ફિલ્મ છે જેસે અવેન્સડે. હા, કોઈ સોંગ્સ નહીં હૈ, કોઈ અચ્છા દિખે એસી એક્ટ્રેસ નહીં હૈ, આર્ટિકલ 15 ઓલસો કુછ વો નહીં હૈ, લેકિન વો ઉસકે યુનિવર્સ મેં ઇતની ઓનેસ્ટ રહી, ઇતના અચ્છે સે ઉસને ઉસકા યુનિવર્સ પૂરા કમ્પ્લીટ કિયા. ઉસકે કમ્પેરિઝન મેં અમારી ફિલ્મ રખે તો અમારી ફિલ્મ મેં ગર્બે હૈ, બટ વો યુનિવર્સ કા વો પાર્ટ હૈ. તો ઇસીલિયે વો હર કુછ ભી એલિમેન્ટ હો સકતા હૈ, લેકિન ફિર ઇટ હેઝ ટુ બી નહીં, ઓર કોમેડી હો તો કોમેડી હો, મતલબ એસા, ફિર એસા ઉસમે ભી મજા આની ચાહિયે, ઓર વો ભી એસા નહીં કે આપ મતલબ ઓડિયન્સ કો જજ કર લેતે અપન બહોત નીચલે સ્ટેન્ડર્ડ સે, પર ઓડિયન્સ બહોત સ્માર્ટ હૈ. જૈસા હું તો સ્ટેન્ડ અપ માધ્યમથી ડોલી જતો, કારણ કે મને મને પોપ્યુલેશન એટલી ગતિએ વધ્યું છે ને કે હવે મને ખબર જ નહીં કે ઓડિયન્સમાં કયા સેક્શન છે. અરે બહુ, કાલે વૈશ્વિક મુદ્દો આખો, કાલે ઉઠો 9 સેક્શન જાગે છે. કોઈ યાદ, હું તમને એક્ઝામ્પલ આપું. મારા વિડીયોઝ વાયરલ થયા, બાગબાન વાળું સ્ટેન્ડ અપ ચાલી ગયું, અને મેં બધા શોઝ કર્યા છે, કોઈ દાદાની બર્થડે પાર્ટી બી કરી છે. તો મુંબઈમાં ચેમ્બુરમાં મને એક સંગીત શો મળેલો, એ લોકો બહુ તારીફ કરી રહ્યા, કચ્છી ફેમિલી હતું, 400-500 લોકો હતા, અને પ્રોપર માઇક સ્ટેજ બધું સેટઅપ હોય છે. તો હું ગયો સ્ટેજ પર, મને 30 મિનિટ કરવાનું હતું, મેં 20 મિનિટ કર્યું, નહીં ચાલ્યું. અને એ લોકોએ મને સ્પેસિફિકલી કીધેલું કે બાગબાનમાં મજા આવી, પણ એ રિપીટ ના કરતા, બધાએ જોયેલું હશે. તો મેં કરતો હતો 20 મિનિટ, જે બહુ ગજબ જોક્સ છે, ગેરંટી આલું, પણ ના ચાલ્યા, પણ ના ચાલ્યા. અને 20 મિનિટ ફ્લો, તો અંકલ જે હતા ને ઓડિયન્સમાંથી, ચિરાગભાઈ બાગબાન બાગબાન,
મેડન છે બાગબાન કર્યો એ બી ના ચાલ્યો. તો એ દિવસે મેં ઓડિયન્સ ક્વોલિટી પરથી ઉઠી ગયો. મેં કીધું એ દિવસે હું થોડું મનની શાંતિ માટે અને ભગવાનને મેં કીધું આજે આ લોકોનો વાંક છે. મેં ક્યાંક સાંભળેલું છે, કોણે કહ્યું છે ખબર નહીં, પણ ઓડિયન્સને હસાવવું અને રડાવવું તમારી શરતે બહુ અઘરું છે. મારી ગલતી જેટલી પણ પિક્ચરો ફેલ થઈ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, ઓનેસ્ટીની વાત આપણે સાઈડ પર મૂકીએ, પણ મને એવું લાગે છે એક ડિપાર્ટમેન્ટ અગર કંઈક ચૂકી જાય ને એના કારણે આખી પિક્ચર ફાઉન્ડેશન એનું બેસી જાય છે. જે ટ્રસ્ટ છે, જે અભિષેકભાઈ તમે તો યુ હેવ ડન કાસ્ટિંગ, યુ હેવ ડન યુ નો થિયેટર એન્ડ નાઉ ઇન ટુ ફિલ્મ મેકિંગ એન્ડ એવરીથિંગ, સો યુ નો હાઉ ટુ બિલ્ડ દેટ ટ્રસ્ટ, દેટ રેપો ઇન અ ટીમ. તો હાઉ મચ ઓફ અ ટીમ વર્ક ઇઝ રિક્વાયર્ડ ઇન એની પ્રોજેક્ટ, અને હાઉ, કારણ કે એક એક વ્યક્તિ ખાલી ટીમ લીડર બની જાય અને એકદમ આમ કોકી બિહેવિયરમાં એટીટ્યુડ કે હું જે કહું એ જ થાય, આમ 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 આમ, તો એના કારણે બહુ યુનિડાયમેન્શનલ થઈ જાય ને આખી ઘટના. હું એવું માનું છું પર્સનલી કે દુનિયાના બધા ગ્રેટ કામ પોઝિટિવ એનર્જીથી થાય છે, એવું હું માનું છું. પોઝિટિવ એનર્જી એટલે એક માણસની એનર્જી કામ ના કરે. અમે ચાર છીએ, અમારા ચારની પોઝિટિવ એનર્જી ભેગી થઈ અને પછી ત્રિભુવન બાબુ સિનેમેટોગ્રાફર આવે, પછી સમીર તન્ના અર્શતનના કોરિયોગ્રાફી લઈને આવે, સૌમ્ય જોશી એમનું લખાણ લઈને આવે, મેહુલ સુરતી એમનું સંગીત લઈને આવે, તો આ જેટલા માણસો અમારા અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ હોય કે પછી અમારા સાથે ઇવન ખાલી માત્ર ને માત્ર લાઇટની ટીમના માણસો હોય, તો એ બધાની એનર્જી ભેગી થઈને જે 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 સ્ત્રોત બનતો હોય છે એનાથી જ કામ થતું હોય છે, એ બહુ ક્લિયર છે. મેં તો ઇસમે ઇવન એડ કરના ચાહુંગા કે ઇવન જો ફિનાન્સર હૈ उन्होंने भी बहुत पॉजिटिवली बोला कि देखो मेरा यहाँ तक मैं कर सकता हूँ, उसके आगे मुझे लगता है कि ये तुम लोगों का फील्ड है, उसमें तुम पूरी बैटिंग करो, तो वो भी बहुत आई थिंक ये चीज गुजराती इंडस्ट्री में मिसिंग है. जो आप बोल रहे थे ना, वो जो प्रॉब्लम ये है कि देर इज फाइनेंसर डायरेक्टर, देर इज नो प्रोड्यूसर, प्रोड्यूसर और प्रोडक्शन हाउस इज मिसिंग इन अ लॉट ऑफ फिल्म्स. ज्यादा नहीं है, हाँ हाँ, कई लोग मतलब है, दो तीन लोग गुजरात में, तीन चार प्रोडक्शन हाउसेज है जो लोग रिपीटेड फिल्म्स बनाते हैं और जिनको प्रोड्यूसिंग का बेलवेडेयर है, अक्षर है, सिनेमैन है, ये लोगों को पता है कि कैसे ये काम होता है, वो बहुत इंपॉर्टेंट है. मेरे साथ ऐसा हुआ है, मैं विजुअल प्रमोशंस करता हूँ या कुछ करता हूँ, कमर्शियल प्रोजेक्ट्स में भी ऐसा होता है कि इस एक्स बंदे ने फोन करके बोला ऐसा करो, वाई बंदे ने फोन करके बोला ऐसा बोलो, यार फाइनल बताओ ना क्या करना है ऐसा, तो वो नहीं है. सो देर इज नो प्रोडक्शन हाउस के जो एक गुजराती फिल्म मुझे प्रतीक कहू ने ए नहीं होने लीधे फिल्मों फिल्म ना बे बाप थी जाए. એક તો ડિરેક્ટરને એવું લાગે કે આઈ એમ ધ ફાધર ઓફ ધ ફિલ્મ, એટલે હું કહીશ એમને, ઓર ફાઇનાન્સર જો પ્રોડ્યુસર નહીં હૈ વો સિર્ફ ફાઇનાન્સર હૈ, ફાઇનાન્સર એટલે એને ફિલ્મ મેકર ના કહેવાય. કરણ જોહર જેમ ફિલ્મ મેકર છે એઝ અ પ્રોડ્યુસર, એને ફિલ્મ મેકર કહેવાય, પણ ફાઇનાન્સર ઇઝ નોટ અ ફિલ્મ મેકર. તો એને પછી એવું થઈ જાય કે ભાઈ મેં બાપ હું ઇસ પ્રોજેક્ટ કા, તો પછી એ શું કરે કે આ ડીઆઈ કોને કહેવાય, તો કે આમાં શું આવું આવું, અચ્છા 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 ક્યાં ક્યાં થાય છે, એટલે એક અસિસ્ટન્ટને બેસાડે, ફોન કરે મુંબઈમાં આઠ જગ્યાએ અને પછી આઠે આઠ જગ્યાએ વિન્ડો શોપિંગ કરવા જાય. તમારે ત્યાં ડીઆઈનો શું ભાવ છે, અચ્છા તમારે ત્યાં શું ભાવ છે, તમારે ત્યાં શું ભાવ છે, ત્યાં આપી દીધું, રાઈટ. આ જે પ્રકારના ડિસિઝન લેવાય ને એ ડિસિઝન ફિલ્મને નુકસાન કરે, અથવા તો કોઈ એક પ્રકારનું ડિસિઝન કે ભાઈ તમારે છેલ્લા દિવસે ચાર કેમેરા જોઈએ નહીં મળે, પણ પ્રોડ્યુસર હોય ને તેને એવી ખબર પડે કે ચાર કેમેરા કેમ, વાર્તાની ડિમાન્ડ શું છે અને આ ડિરેક્ટર માંગી રહ્યો છે સાચે આ વાયેબલ છે કે નહીં, અને આટલા સીન માટે વર્થ છે કે નહીં, એ જે બધા ડિસિઝન છે નાના નાના. પછી ડિરેક્ટર તો જો ડિરેક્ટર છે ને સૌથી ગ્રીડી માણસ છે સેટ પર દુનિયાનો સૌથી, એટલે એક ખાલી ડાન્સર કરવા કરવાના હોય પાછળ 20 અપેક્ષા હોય તો કે કિતને ચાહીએ, તો કોરિયોગ્રાફર જોડે વાત કરું બહુ લોકો હશે તો મજા આવશે, તો ડિરેક્ટર બોલે 200, કેમ કે એને તો એવી ખબર છે કે કોરિયોગ્રાફરને જોઈએ છે બહુ બધા અને બહુ બધા સરસ જ લાગશે, પણ એ બહુ બધાને યુટિલાઇઝ કરવા, એ બહુ બધાને પછી તમારે બધું લોજિસ્ટિક્સ જોવા, એ બહુ આંકડો ઉપર જતો હોય છે. એટલે સૌથી મોટો પ્રોબ્લેમ જે અમે ચાર આ ફિલ્મના પ્રોડ્યુસર્સ છીએ એટલે અમે લોકો આ બહુ સ્ટ્રોંગલી કહી શકીએ છીએ કે અમારી ફિલ્મમાં અમે આ બધી વસ્તુઓને બહુ ધ્યાન રાખીએ છીએ, જે ક્રિએટિવ પ્રોડ્યુસિંગ જેને કહેવાય એમાં. એટલે એવું હતું કે મીત અને આયુષ્ય બંને ક્રિએટિવ અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે, તો એ લોકો બંને જણા જ્યારે અમે લોકો સેટ પર ગયા ત્યારે પ્રતિક મારી સાથે એસોસિએટ ડિરેક્ટર હતો અને ઈ વોઝ ધ કો રાઇટર, તો અમે નક્કી કરેલું કે હું ને પ્રતિક આ સાઈડે રહીશું, આયુષ અને મીત પેલી બાજુ રહેશે. સેટ પર અમે લોકો પ્રોડ્યુસર તરીકે ડિસિઝન નહોતા લેતા, એ લોકો જ લેતા હતા,
અને એમાં એવું બી થતું હતું બે ટીમ થઈ ગયેલી અને ઘણીવાર એવું બી થાય કે અમારે ચર્ચી થઈ જાય એવું બધું થતું હતું પણ એટલા માટે થતું હતું કેમ કે અમે લોકોએ રોલ ડિફાઇન કરેલા જેવું શૂટ પૂરું થયું તરત જ હવે બધા ડિસિઝન અમે લોકો કોમનલી ક્યારેક મિટિંગમાં પ્રતિક જાય ક્યારેક હું જઉં ક્યારેક આયુષ અને હું જઈએ ક્યારેક મીત અને પ્રતિક જાય એ બધું બરાબર છે પણ સેટ પર જો એ પાતળી રેખા ના રાખી હોય તો પણ ઇશ્યુ થાય કેમ કે હું એવું કહું કે નહીં મેં પ્રોડ્યુસર હું મેં ચાહતા હું કે યા આ મુજે લગતા યા નહીં ચાહીએ એ જે બધા ઇશ્યુઝ છે ને એટલે હવે જો અહીંયાથી અગેન આ મારા એક્ઝામ્પલથી એવું નથી બતાવવા માંગતા કે વી આર ધ બેસ્ટ સેટ ઓફ પ્રોડ્યુસર્સ અને વી આર ધ બેસ્ટ પ્રોડક્શન હાઉસ નો ધેટ ગોઝ વિધાઉટ સેઇંગ આ બહુ ક્રિટિકલ છે આમાં જ ફિલ્મો બને છે અને બગડે છે અને બીજું કે ચાર જણા સેમ પેજ હોવાથી ફિલ્મ નથી બનતી 400 જણા સેમ પેજ પર હોવા જોઈએ તમારો મેકઅપ ડિઝાઇન વાળો શ્રીકાંત દેસાઈ અને મારું મારી જે સેન્સ છે આખી ફિલ્મને લઈને અથવા મારો જે થોટ છે એ મેચ નહીં થાય તો આઈ એમ ડેમ શ્યોર કે એ સ્ક્રીન પર નહીં દેખાય જે હું ઈચ્છતો હતો અથવા તો જે ટીમ ઈચ્છતી હતી સો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ ટુ ધ ફોર ઓફ યુ ટીમ હેલારો કે તમે બહુ સરસ મજા આવી તો અમારી ગુજરાતી ફિલ્મ હેલારો એ 8 નવેમ્બરે રિલીઝ થવાની છે અમે લોકો ટ્રાય કરીએ છીએ કે ગુજરાતના બધા જ જેટલા બી સેન્ટર્સ છે ત્યાં રિલીઝ થાય અને લોકો સુધી પહોંચે ફિલ્મ અને મુંબઈમાં પણ જેટલી જગ્યાએ ગુજરાતી ફિલ્મો ચાલે છે બધી જગ્યાએ રિલીઝ કરવાનો પ્લાન છે અને તમે લોકો ફિલ્મ જોજો અમે લોકોએ જે પણ વાતો કરી એ વાતો જ છે ખાલી જ્યાં સુધી તમને ફિલ્મ ના ગમે અને તમે ફિલ્મને લોકો સુધી વધારે લોકો સુધી ના પહોંચાડો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધ કોમેડી ફેક્ટરી અને હેલારો મૂવીનું ટ્રેલર જોવા માટે હેલારો મૂવીનું સોંગ જોવા માટે અહીંયા કશે ક્લિક કરી દેજો. Ha ha ha.